A leading local news channel of Vadodara. છોટાઉદેપુર જિલ્લામાં 230 ગ્રામ પંચાયતમાં સામાન્ય ઉપચૂંટણી અને 2 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી માટે યોજાયેલ મતદાનમાં સામાન્ય મતદાતાઓની સાથે વિકલાંગ મતદાતાઓએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. તેમજ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવાએ જામલી ખાતે અને આદિજાતિ ડિરેક્ટર જેશુભાઈ રાઠવાએ વસડી ખાતે મતદાન કર્યું હતું. છોટાઉદેપુર સમગ્ર જિલ્લામાં 7 ગ્રામ પંચાયત સમરસ થઈ છે, ત્યારે 227 સરપંચ પદ માટે 922 ઉમેદવાર, 441 વોર્ડસભ્યો માટે 3855 ઉમેદવારોના ભાવિ આજરોજ મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં સમગ્ર ચૂંટણી દરમિયાન બપોરે સુધી 25% જેટલું મતદાન થયું હતું. જિલ્લામાં કુલ 708 મતદાન મથકો પૈકી અતિસંવેદનશીલ 94 મતદાન મથક, સંવેદનશીલ 149 અને 465 સામાન્ય મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલ ચૂંટણીમાં સામાન્ય મતદાતાઓની સાથે સાથે વિકલાંગ મતદાતાઓએ પણ લોકશાહીના પર્વની ઉજવણીમાં પોતાનો ઉત્સાહ જતાવ્યો છે. રાજ્યમાં તાજેતરમાં જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં ભરશિયાળી વાતાવરણમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે પ્રજાજનો ખૂબ જ ઉત્સાહભેર મતદાન કરવા મોટી લાઈનોમાં જોવાયા હતા. મારું નામ છે રાઠવા ભાવના પ્રદીપ કુમાર, હું પાદરવાડ ગામમાંથી બોલું છું કે આજે અમારા ગામમાં મતદાન યોગ્ય કેન્દ્ર આવેલું છે, તેમાં બધા લોકો મતદાન કરે એવી હું અનુચિત આપું છું. અને અમારા ગામમાં બધા લોકો વ્યવસ્થિત મતદાન કરે અને બધાને ગામમાં રોશન કરે એવી રીતના હું કહું છું. લોકોમાં ઉત્સાહ છે કેવો? લોકોમાં બહુ ઉત્સાહ છે અને બધા લોકો એ રીતના યોગ્ય રીતે મતદાન કરી રહ્યા છે. તમે પ્રજાજોગ શું સંદેશ આપવા માંગો છો? હું એ રીતના સંદેશ આપું કે બધા યોગ્ય રીતે યોગ્ય ઉત્સાહથી મતદાન કરે એ રીતના સંદેશ આપું છું. ઓડિયામ્બા જૂથ પંચાયતના પાદરવાટ પ્રાથમિક શાળા બૂથ આવેલું છે, ત્યાં મતદાન કેન્દ્ર આવેલું છે, ત્યાં મતદાનનું ઉત્સાહથી મતદાન ચાલી રહ્યું છે અને બહુ સરસ મતદાન ચાલે છે. લોકોમાં ઉત્સાહ કેવો છે? લોકોમાં ઉત્સાહ જબરજસ્ત છે. અને અને તમે લોક પ્રજાજોગ શું સંદેશ આપવા માંગો છો? લોકોને પ્રજાજોગ એવું સમજ્યું છે કે ઉત્સાહથી વોટિંગ કરે અને સારું વોટ થાય એવું અપીલ કરું છું.